નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ સૌ કોઈ જાણો છો તે રીતે લોકમંચ કાર્યક્રમમાં અમે દરરોજ અલગ અલગ વિષય ઉપર જે તે વિષયના એક્સપર્ટને બોલાવીને તેમની સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ, તેમના મંતવ્યો લઈએ છીએ. દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં વાત કરવી છે આજે ભારતીય રાજકારણ વિશે. આપ સૌ કોઈ જાણો છો કે હાલમાં દેશમાં પરિસ્થિતિ શું છે. કદાચ ભારતીય રાજકારણની વાત કરીએ તો એક જ મુદ્દો અત્યારે રાજકારણની અંદર ગરમાવો ફેલાવી રહ્યો છે. ભાજપની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી, આ બંને વચ્ચે કમ્પેરિઝન થઈ રહી છે. આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ચોક્કસ સમયની હજી તો ખબર નથી, પરંતુ ચૂંટણીનો ગરમાવો અત્યારથી અહેસાસ થઈ રહ્યો છે કે કદાચ ગરમાવો, બજારમાં ગરમી આવી ગઈ છે. બંને પક્ષો તરફથી સામસામે શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે, દલીલો થઈ રહી છે. બંનેને આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પણ શું ખરેખર તેઓ વડાપ્રધાન પદના દાવેદાર છે? રાજકારણમાં આ એક જ મુદ્દો રહ્યો છે આપણા દેશમાં અત્યારે? કેટલાય મુદ્દા છે ચર્ચાવા માટે. ખાસ કરીને હમણાં જો વાત કરવામાં આવે તો બિહારમાં જે ઘટના ઘટી મિડ ડે મીલની, મોંઘવારીનો એક મુદ્દો છે, ઘણા બધા શિક્ષણનો મુદ્દો છે. પણ ના, આ એક મુદ્દો નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, બીજા બધા જ મુદ્દાઓ ક્યાંક ગાયબ થઈ ગયા છે. વેલ, દર્શક મિત્રો, ઘણી બધી ચર્ચા કરવી છે ભારતીય રાજકારણ વિશે, અને ખાસ તો આગામી ચૂંટણીમાં જે વડાપ્રધાન પદના જે ઉમેદવાર બંને પક્ષના જે છે તેમના વિશે. અને આ વિષય ઉપર વાત કરવા માટે અમારા સ્ટુડિયોમાં અમે બે મહાનુભાવોને આમંત્રિત કર્યા છે, જેમાંના એક અમારા મહેમાન છે જયરાજસિંહ પરમાર, જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. જયરાજસિંહ, આપનું સ્વાગત છે. અને દર્શક મિત્રો, અમારા બીજા મહેમાન છે ડોક્ટર શિરીષ કાસીકર, કે જેઓ NIMCJ ના ડાયરેક્ટર છે, અને ખાસ તેમની આજના કાર્યક્રમમાં ઓળખાણ આપું તો રાજકીય વિશેષજ્ઞ તરીકે. શિરીષભાઈ, આપનું સ્વાગત છે. શિરીષભાઈ, વડાપ્રધાન પદના ઉમેદવાર અથવા તો વડાપ્રધાન પદના ઉમેદવારના નામને લઈને શું ચૂંટણી લડી શકાય અથવા તો ચૂંટણી જીતી શકાય? નહીં, આપણા દેશનો અત્યાર સુધીનો જો સંસદીય લોકશાહીનો ઇતિહાસ તપાસીએ તો એમાં ક્યાંય કોઈ પણ પક્ષે એવું અગાઉથી જાહેર કરીને કે હવે અમારા વડાપ્રધાન પદના ઉમેદવાર એક્સ વાય ઝેડ વ્યક્તિ હશે એવું ક્યાંય બહુ ધ્યાનમાં નથી આવતું. હા, એવું બની શકે કે જ્યારે કોઇલિશનનો જમાનો આવ્યો, વીપીસિંહની સરકાર ગઈ પછી જે આખું એક નવું ચિત્ર ઊભું થયું અને બધી જગ્યાએ કોઇલિશન વાળી વાત આવી અને એનડીએ સરકાર આવી ત્યારે એવી વાત થયેલી, જ્યારે અટલજીની સરકાર 13 દિવસ રહીને પડી ગઈ, પછી એવું જ્યારે ફરી પાછી સરકાર સત્તામાં આવશે એવી જ્યારે વાત થઈ ત્યારે એવું ચોક્કસપણે કહેવાયેલું કે હવે ફરી પાછા વડાપ્રધાન છે અટલ બિહારી વાજપેયી રહેશે. પણ કોઈ વ્યક્તિને પ્રોજેક્ટ કરી અને કે ભાઈ અમારી પાર્ટી અથવા અમારા ગઠબંધન તરફથી આ વડાપ્રધાન છે, અમારા તરફથી આ છે, તો એ આજે ગઠબંધનના પોલિટિક્સમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સે, અને એવું થવું પણ અઘરું છે. પણ અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે શિરીષભાઈ, કે ભાજપ તરફથી, એનડીએ તરફથી નરેન્દ્ર મોદીની કદાચ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, એમના તરફથી હજુ તો સ્વીકૃત નથી કરાયું, કોઈ નેતાઓ નથી માન્યું કે વડાપ્રધાન, પણ એક એવી હવા વહેતી થઈ છે કે મોદીને આગામી વડાપ્રધાન તરીકે તેમને આગળ લાવશે પાર્ટી, એવું ચર્ચાઈ રહ્યું છે. એક નામ એનડીએ તરફથી આવી રહ્યું છે, કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી આવી રહ્યું છે, તો આ નામ ઉપર શું આ લોકો ચૂંટણી લડી શકશે અને જીતી શકશે? જો જ્યાં સુધી વડાપ્રધાન પદના ઉમેદવારને ઘોષિત કરવાની વાત છે, ના તો એનડીએ એવું કોઈ ઘોષિત કર્યું છે સત્તાવાર રીતે, અને ના તો કોંગ્રેસે એવું કંઈ મગનું નામ મરી પાડ્યું. પરંતુ અને એટલા માટે કે કોંગ્રેસ છે એ યુપીએનો હિસ્સો છે, એનો મોટો પક્ષ છે, અને એનડીએમાં ભાજપ છે મોટો ભાઈ છે, બાકી બધા એના મિત્રો છે. એટલે જ્યાં સુધી બંને કોઇલિશનમાં કોઇલિશન પાર્ટનર્સ બધા સાથે બેસી અને જે નામ પર સર્વસંમતિ ન ઉભી કરે ત્યાં સુધી હું નથી માનતો કે એ કોઈનું નામ આપવું અને એ નામ ઉપરથી ચૂંટણી લડવી એ શક્ય નથી. જરાશી, કોંગ્રેસની તો કદાચ સંસ્કૃતિ રહી છે કે કોઈનું નામ ક્યારેય ડિક્લેર નથી કરતા, પહેલા વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ક્યારેય નહીં. મુખ્યમંત્રીનું નામ પણ ડિક્લેર નથી કરતા, તો વડાપ્રધાનનું તો ક્યાંથી કરે. પણ અત્યારે જે રીતના પ્રોજેક્ટ કરાઈ રહ્યા છે રાહુલ ગાંધીને, તે જોતા શું લાગી રહ્યું છે આપને? રાહુલ ગાંધી આખા દેશના નેતા છે, એટલે રાહુલ ગાંધીને કે વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે એવું છે જ નહીં. રાહુલ ગાંધી તો એવા પરિવારમાંથી આવે છે કે એમને પ્રોજેક્ટ કરવાની જરૂર જ નથી, જાતના નામે ફળ વેચાય એવું કહેવાય છે. ખૂબ મોટું વટવૃક્ષ છે નેહરુ પરિવાર, જેમનો આ દેશ માટે ખૂબ મોટો ફાળો છે. આ દેશ માટે વર્ષો સુધી પોતાની ખાનદાનના પણ લોકોને ફના કરી દીધા છે. એટલે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવાથી એમ કે એના નામ વટાઈને એવું છે જ નહીં, એ પરિવારનું પોતાનું જ નામ છે.
અને બીજું કોંગ્રેસમાં તો વર્ષોથી સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી જ હર હંમેશ ચૂંટણીઓ માટે મત માગવામાં આવે છે, અને ખાસ કરીને કોંગ્રેસ તો પોતાની વિચારધારા ઉપર મત માગે છે. કોંગ્રેસે ક્યારે આના નામે કે પેલાના નામે કે આના નામે એક ઇસ્યુના નામે એવી રીતે મત માગ્યા જ નથી, અને કોક વાર માગ્યા છે તો પ્રજાની નાડ પારખીને માગ્યા છે. ભૂતકાળમાં ઇન્દિરાજીએ કહ્યું હતું કે ગરીબી હટાવો, ગરીબીના નારા ઉપર ઇન્દિરા ગાંધીએ વર્ષો સુધી વાત કરી, પણ પોતાના માટે નહીં, દેશની જનતાને ગરીબીની વાત કરી અને ચૂંટણી લડ્યા હતા. સવાલ કોને પ્રોજેક્ટ કરે છે એનો નથી, સવાલ તમારી વિચારધારાનો છે. શિરીષભાઈએ વાત બહુ સરસ કરી કે બંને રાજકીય પક્ષોમાં અત્યારે તો એલાયન્સનો આખો જમાનો છે, એટલે એલાયન્સના જમાનામાં જે સૌથી મોટી પાર્ટી હોય એમાંથી ઉમેદવાર વડાપ્રધાનનો આવે એ સ્વાભાવિક છે. પછી પાર્ટીમાં કોને નક્કી કરવા એ પાર્ટીનું પર્સનલ લુકઆઉટ છે, એનો પોતાનો વિષય છે. અચ્છા, એટલે આ વખતે પણ કોંગ્રેસ પોતાનું જે કલ્ચર છે, જે સંસ્કૃતિ ચાલતી આવે છે પરંપરાગત રીતે, એ નામ ડિક્લેર નહીં કરે? એટલે ડિક્લેર કરવાનો સવાલ જ નથી. કોંગ્રેસ તો એની વિચારધારા ઉપર જ મત માગે છે. કોંગ્રેસ તો સંપૂર્ણ ગરીબ તરફી બિન સાંપ્રદાયિક વિચારધારાથી જ વોટ માગે છે અને વર્ષો સુધી માગવામાં આવશે. કોંગ્રેસે નફો થાય કે નુકસાન થાય એના ગણિતમાં ક્યારેય પડતી નથી. કોંગ્રેસ કોઈ ગિમિક્સમાં પડતી નથી, કોંગ્રેસ કોઈ ખોટી જાહેરાતોમાં પડતી નથી, કોંગ્રેસ કોઈ મીડિયાના સહારે ચૂંટણી લડતી નથી. બહુ સ્પષ્ટ કહું, કોંગ્રેસ તો હંમેશા વિચારધારાને આધારે અને અંત્યોદયની થિયરીને આધારે કોંગ્રેસ ચૂંટણી લડે છે. કે કોંગ્રેસ જે મુદ્દાઓ મૂકે છે કે એ મુદ્દો આખા દેશમાં છેવાડાના માણસને શું અસર કરે છે એ મુદ્દાની સાથે. ઓકે, એટલે વિકાસના મુદ્દાને લઈને કોંગ્રેસ ચૂંટણી લડે. શિરીષભાઈ, આપને પૂછ્યું કે આપે કીધું કે નામ ને લઈને ક્યારેય ચૂંટણી નથી લડી શકાતી, અને ખાસ કરીને જે એનડીએ અને યુપીએ છે અને તેમના જે ઘટક પક્ષો છે તે નક્કી કરતા હોય છે કે આગામી આપણો ઉમેદવાર કોણ છે. પરંતુ અત્યારે જે નામો પ્રોજેક્ટ થઈ રહ્યા છે નરેન્દ્ર મોદીનું, તો રિસન્ટલી આજની જ જો વાત કરવામાં આવે તો જે શિવસેના સુપ્રીમો જે ઉદ્ધવ ઠાકરે, એમણે આજે એવું કીધું કે નરેન્દ્ર મોદી જેવા ક્રેડિબલ નેતાઓ એનડીએમાં છે. આ એક સૂચન જે છે એ ઘણું સૂચક છે. શું કહેવા માંગે છે? નરેન્દ્ર મોદીનો એક તરફથી વિરોધ થઈ રહ્યો છે કે પછી ઘણા બધા નેતાઓને આગળ પ્રોજેક્ટ કરવા માંગે છે? નહીં, આપણે જોઈએ તો થોડા સમય પહેલા ઉદ્ધવ ઠાકરે એક બીજી વાત પણ કહેલી. એમણે એવું પણ કહેલું કે અમારા પિતાશ્રી બાળાસાહેબ ઠાકરેના મતે વડાપ્રધાન પદના ઉમેદવાર માટે એનડીએમાં સૌથી સક્ષમ કોઈ હોય તો સુષ્મા સ્વરાજ છે. બિલકુલ, એવું પણ એમણે વાત કરેલી. અને એ જ વસ્તુનું રિપીટેશન આજે એમણે જરા અલગ રીતે કર્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને એનડીએમાં ક્રેડિબલ નેતાઓ ઘણા છે. પણ હું માનું છું કે અહીંયા એમનું નિશાન છે મોદી નથી, એમનું નિશાન રાજ ઠાકરે છે. એના માટે આપણે થોડુંક મહારાષ્ટ્રનું રાજકારણ સમજવું પડશે. મહારાષ્ટ્રનું રાજકારણ છે એના ચાર ખૂણા છે. એક ખૂણા ઉપર શિવસેના છે, એક ખૂણા ઉપર બીજેપી છે, એક ખૂણા ઉપર કોંગ્રેસ છે, એક ખૂણા ઉપર એનસીપી છે. હવે સેન્ટરમાં આ ચારેની સેન્ટરમાં અત્યારે રાજ ઠાકરે છે. જે હિસાબે છેલ્લા 5 વર્ષની અંદર એનસીપી અને આપણે મનસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને જે હિસાબે એક બળ મળ્યું છે, ઘણી બધી મહાનગરપાલિકાઓને કબજે કરી છે, વિધાનસભામાં પણ એના સાઇઝેબલ ધારાસભ્યો છે, અને જે હિસાબે રાજ ઠાકરે નરેન્દ્ર મોદીની નજીક જઈ રહ્યા છે. આપણે ગયા વર્ષે જોયું હતું કે રાજ ઠાકરે અહીંયા આવ્યા ત્યારે એમને ખાસું એવું કવરેજ મળેલું અને ખૂબ બધું એમને ભારતીય જનતા પાર્ટીના લોકલ યુનિટે એમને બહુ જ સારી આગતા સ્વાગતા કરી હતી. ગુજરાત વિશે ખૂબ સારી છાપ લઈને ત્યાં ગયા હતા અને ત્યાં જઈને પણ એમણે આભાર માન્યા હતા અને હોર્ડિંગ વોર્ડિંગ મૂક્યા હતા. અને એટલે જે હિસાબે રાજ ઠાકરે મનસે અને બીજેપી, આમ કહી તો નરેન્દ્ર મોદી અને રાજ ઠાકરે જે હિસાબે નજીક આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઉદ્ધવ ઠાકરેને ખટકી રહ્યું છે. એટલા માટે એમણે આ રીતે જેને કહેવાય ને કે બીજાના ખભે બંદૂક ફોડવાનો પ્રયત્ન કર્યો છે, એવું કહી શકાય. અચ્છા, હવે અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો દેશની પ્રજાને કેવો નેતા, કેવો વડાપ્રધાન જોયો છે? કારણ કે ભૂતકાળમાં તો ઘણી બધી વખત નેતા, આપણે જેમ કીધું કે ક્યારે નામ ડિક્લેર નથી થતું હતું, પરંતુ દેવેગૌડા જેવા પણ વડાપ્રધાન થઈ જતા હોય છે, નરસિંહ રાવ જેવા વડાપ્રધાન થઈ જતા હોય છે, તો આ નામ પ્રોજેક્ટ કરવાથી શું ફાયદો થશે પક્ષોને? ના, બેસિકલી આપણી સંસદીય લોકશાહી પદ્ધતિ છે એમાં અંતિમ હાથ જે છે અથવા અંતિમ નિર્ણય છે પ્રજાનો છે. અને પ્રજા, આપણે અત્યારે બે જ પાર્ટીની વાત કરીએ, કોએલિશન એક બે મિનિટ માટે ભૂલી જઈએ, પ્રજા કાં તો યુપીએ એટલે કે કોંગ્રેસ અને એના જે સાથી મિત્રો જો પ્રી પોલ એલાયન્સ થાય તો એને મત આપશે, અથવા તો એનડીએ ભાજપ અને એના સાથી મિત્રો એને મત આપશે. લોકો આજની તારીખમાં પણ જેમ જયરાજસિંહે કહ્યું પ્રમાણે બિલકુલ સ્પષ્ટ વસ્તુ છે કે લોકો વિચારધારાને ધ્યાનમાં રાખી અને પાર્ટીના જે કંઈ કાર્યક્રમો છે એ પાર્ટીના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને એને મત આપતા હોય છે. એ અલગ વસ્તુ છે કે વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રયોગ કર્યો, નરેન્દ્રભાઈના નામે ચૂંટણી લડ્યા અને એ આગળ વધ્યા અને જીતી ગયા, ત્રીજી ટર્મમાં આવી ગયા. પણ એને એ જ મોડેલ આખા દેશમાં લાગુ પડશે
અને નરેન્દ્રભાઈના નામે કે કોઈ પણ XYZ વ્યક્તિ, કોંગ્રેસમાં માનો કે રાહુલ ગાંધી હોય, તો એમના નામે એમને પ્રોજેક્ટ કરી અને આખા દેશમાં વોટ લેવા, એ હું માનું છું કે બહુ અઘરી વસ્તુ છે. કારણ કે મીડિયામાં એની ચર્ચાઓ થઈ શકે, મીડિયાના આધારે તમે સતત છવાયેલા રહી શકો, એ અલગ વસ્તુ છે, પણ એવું જરૂરી નથી કે એ વસ્તુ અપીલિંગ જ હોય. જેરાજી, આપ શું કહેશો કે નરેન્દ્ર મોદીની ટીમની તો વાતો થઈ રહી છે અને હવે થોડાક જ સમયમાં એમની ટીમની જાહેરાત પણ થઈ જશે, હા એ વસ્તુ છે કે એમની પક્ષની અંદર શું લડાઈ ચાલી રહી છે એ જેવું કશું બહાર નથી આવ્યું, પણ નરેન્દ્ર મોદીની ટીમ આ એક હવા વહેતી થઈ છે અને એમની ટીમ નરેન્દ્ર મોદીના નામથી ઓળખાય છે. રાહુલ ગાંધીની કઈ ટીમ? રાહુલ ગાંધીની તો ટીમ કોંગ્રેસ છે. આમાં ટીમ ફલાણા અને ટીમ નરેન્દ્ર મોદી અને ટીમ રાજનાથ ને પાછા 15 દિવસ પહેલા ટીમ અડવાણી હતી. ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાયા. અમારે તો એવું લોકશાહીમાં અમારે તો વસ્તુ છે, વિધાનસભાની પણ ચૂંટણી આવી રહી છે 5 રાજ્યોમાં અને લોકસભાની પણ આવી રહી છે. હવે લોકો રાજકીય પક્ષો લાગી ગયા છે અને આ તો કમિટીની રચના પણ કરવાની હતી બીજેપીમાંથી. તે કમિટી રચના તો આ તો સ્વાભાવિક પ્રક્રિયા છે. કોંગ્રેસ તરફથી શું કોઈ રચના? મીડિયા વધારે ઉત્સાહી થઈને કમિટીઓ જાહેર કરે છે. કોંગ્રેસમાં તો દેશ આઝાદ થયો ત્યાંથી આવી કમિટીઓ અસ્તિત્વમાં છે જ. અચ્છા, પણ કોંગ્રેસે ક્યારે કોઈકનો સહારો લઈ કે કોઈની બૈસાખી ઉપર ચાલવાની ક્યારેય કોશિશ કરી નથી. ટીમ મોદી કહો કે ટીમ અડવાણી કહો, ટીમ રાજનાથ કહો, બીજી બધી ઘણી હિડન ટીમો છે, એ જો જેમ જેમ દિવસ આવશે એમ પ્રગટ થવાની છે. આજે જે ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે બીજા બધા ઘણા ચહેરાઓ છે, એનો મીડિયા ગોઠવાઈ ગયો છે, તો સાંજ પછી એની વાત, બપોર પછી રાતે પછી વાત બદલાઈ જશે. પણ ઉદ્ધવ ઠાકરેએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિ ઉપર એમ કે આપણે ચૂંટણી જીતવા નીકળ્યું છે એવું નથી. એનડીએમાં બીજા પણ ઘણા ચહેરાઓ છે, એટલે બહુ સ્પષ્ટ ઇશારો કરી દીધો છે. અગાઉ મુંબઈમાં પણ કહ્યું હતું, સામનામાં પિતાજીના નામે પણ એમને ભૂતકાળમાં કહ્યું કે સુષ્મા સ્વરાજ સરસ નેતાઓ છે. પણ આ તો એમનો અંદરનો મામલો થયો, ચલો એની વાત ન કરીએ. તો પણ હવે પ્રચારનું કમાન જ્યારે મુખ્યમંત્રીને સોંપ્યું છે નરેન્દ્રભાઈને, તો એ તો એમને જે ટીમ બનાવી એ બનાવે, એમાં ક્યાં કોઈ નામ, આ તો એમનો આંતરિક મામલો છે. એટલે એમાં શું ટીમમાં કોણ હશે અને શું છે ખાલી તમારા મીડિયાનો વિષય છે. કોંગ્રેસ માટે તમે તો એને કંઈ બહુ લક્ષમાં લેતા નથી અને એને બહુ એના ઉપર ધ્યાન આપતા નથી. અચ્છા, તો લક્ષમાં નથી લેતા તો હંમેશા કોંગ્રેસના નેતા ઉપર નરેન્દ્ર મોદી જ છવાયેલા કેમ રહે છે, ચાહે તે ગુજરાતના નેતા હોય કે કેન્દ્રના નેતા હોય? એટલે જો દેશમાં, મેં પહેલા જ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે મેં પહેલા જ કીધું કે દેશમાં જો ચર્ચા કરવા વાળા કોઈ સબ્જેક્ટ હોય તો ઘણા બધા છે. હમણાં બિહારની વાત કરવામાં આવે, મિડ ડે મિલની વાત કરવામાં આવે, સૌથી મોટી ઘટના કહી શકાય, આની ઉપર ચર્ચા કરી શકાય, આ સૌથી મોટી ઘટના ગણી શકાય. દેશમાં મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, આની ઉપર ચર્ચા થઈ શકે. શિક્ષણનો મુદ્દો પણ એક ગંભીર મુદ્દો છે, આની ઉપર ચર્ચા થઈ શકે. નેવર કોંગ્રેસના નેતા નરેન્દ્ર મોદી ફીવર લાગ્યો હોય, કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. માત્ર યુ પીપલ, મીડિયા પીપલ, હું કોઈને આમાં કઈ દોષ દેતો નથી, હું ભાડતો પણ નથી, એટલે કોઈ ગેરસમજ ન થાય, પણ વાત મારી બરાબર લોકો સુધી પહોંચવી જોઈએ એટલે કહું છું કે આ માત્ર મીડિયાની ઉપજ છે. મીડિયામાં આવું ગોઠવવામાં આવે છે, મુખ્યમંત્રીની સભા હોય, એ જે કોલેજોમાં જેવા કાર્યક્રમો કરે છે ને એવા તો અમે સિન્ડિકેટ સભ્ય છીએ ને, તે વર્ષમાં 50 એવી તો કાર્યક્રમો કોલેજમાં અમારા થાય છે. અને મનમોહનસિંહજી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તો હજારો કાર્યક્રમો થાય છે ત્યાં મીડિયાવાળા જાણ પણ ના હોય. અમારે એવી કોઈ શોની જરૂરત નથી. મારી વાત એટલી છે કે જે ઓબામા એ આ ઇશ્યુઝ બધા દાબવા માટે થઈને નરેન્દ્ર મોદીને ઊંચું કરો, કારણ કે તમે પ્રજા અને મીડિયા બંનેને ગુમરાહ કરી રહ્યા છો. મીડિયા જ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. એટલા માટે કે મીડિયા નરેન્દ્ર મોદીની પાછા ફરે છે. મીડિયા બધા કહે છે કે મુખ્યમંત્રીને આજે એ કહાન, એ સમિતિ કી રચના, આ બધી તમારી ઉભી કરેલી વાતો છે. આમાં કંઈ કોંગ્રેસને બરબાડી કરી નાખશો જ નહીં. અને બીજી જોડે વાત કહેવા માંગુ છું કે તમને ખબર છે ઉત્તરાખંડમાં સાહેબ આટલું મોટું ડિઝાસ્ટર થયા પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ પણ એની આર્મીના અને ભારત સરકારના વખાણ કર્યા છે. સાહેબ તમે નહીં માનો કે જે જગ્યાએ હેલિકોપ્ટર ઉતરી પણ ન શકે એવી ઊંડામાં ઊંડી ખીણોમાં પણ હેલિકોપ્ટરો ઉતાર્યા છે, ત્યાં આર્મી પણ ઉતરી છે, સરકારે બરાબર ધ્યાન. તમે જોવા જેટલો ભવારો ધરતીકંપ વખતે ગુજરાતનો થયો હતો, આટલી મોટી હોનારત પછી તમે ઉત્તરાખંડનું ક્યાંય જોવા મળે છે? એ તમારા મીડિયાના લક્ષમાં આવતું નથી. કોણ મિસિંગ છે એ તમે બતાવો છો. ઉત્તરાખંડની જયારે પોઝિટિવ સાઈડ તો બતાવો. ઉત્તરાખંડની પણ બતાવતું હતું, બતાવ્યું તમે મિસિંગ બતાવે છે, એની કામગીરી નથી બતાવી. અને બીજી વાત કરું કે આ દેશમાં કેટલાય પ્રશ્નો છે,
ભૂખમરાનો પ્રશ્ન છે નાનો છે, ફૂડ સિક્યોરિટી બિલ આવડું મોટું આવી રહ્યું, તો એના ઉપર કોઈ મીડિયાએ ડિબેટ રાખી ખરી? બિલકુલ ચોક્કસ, ફૂડ સિક્યોરિટી ઉપર, ફૂડ સિક્યોરિટી ઉપર તમે વિરોધ, મીડિયા ઉપર બહુ સિફત પૂર્વક વિરોધ પક્ષને પણ તમે ક્યાં ચાન્સ આપ્યો છે? વિરોધ પક્ષ પાર્લામેન્ટનો ચાન્સ આપેલો હતો. આ તો ઓડિયન્સ આવ્યો, વટહુકમ બહાર પડ્યો, એટલે પછી રાજનાથસિંહ બોલવું પડ્યું કે પાર્લામેન્ટમાં ચર્ચા કરી હોત તો સારું થાય. એમને ચાન્સ હતો તો બહિષ્કાર કરીને નીકળી ના જવાય. એના ઉપર સંસદ તો દેશની મોટામાં મોટી પંચાયત છે, ત્યાં લોકોના તમે 12 લાખ 15 લાખ લોકોના મત લઈને તમે સંસદમાં બેસો છો, એમાં તમારે એક મિનિટ ન વેડફાય. સળંગ તમે 20-20 દિવસ 25-25 દિવસ બહિષ્કાર કરો અને એવી ક્ષુલ્લક રાજકીય કારણોસર ત્યાં દેશની જનતા તમે ક્યારેય માફ. એનાથી તમે મીડિયા ઉપર આક્ષેપ કર્યો કે તમે મીડિયા નરેન્દ્ર મોદી કરો છો, નરેન્દ્ર મોદી આ કીધું, નરેન્દ્ર મોદીએ તે કીધું. જેનાથી મને એ કહો કે છેલ્લા 3 મહિનામાં 90 દિવસની અંદર તમારા કોઈ પણ મોટા નેતાએ નરેન્દ્ર મોદી વિશે કોઈ ટીકા ટિપ્પણી કરી હશે, કોઈ પ્રતિક્રિયા આપી હશે? સામે આજની જ વાત કરી લઈએ, મનીષ તિવારીએ જે અંગ્રેજી ભાષા ઉપર જે અત્યારે શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે એકબીજા પાર્ટી ઉપર, તો આજે જ મનીષ તિવારીએ તેમની ઉપર પણ એક ટીકા કરી હતી. હું એ જ કહેવા માંગુ છું કે અમે મીડિયા પર્સન છીએ, અમે મીડિયાના વેલવિશર છીએ, એટલે ખોટો અર્થ નહીં કાઢતા. હું ફરી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મીડિયા એટલે મીડિયાનો હાઈપ ઉભો કરવામાં આવે છે. આખો નરેન્દ્ર મોદીની પાછળ જ કેમેરા ફર્યા કરે છે. મોદી યાદ દિલ્હી ગયે તો દિલ્હીથી જવાનું કઈ નવાઈની વાત છે? કોંગ્રેસમાં 7-7 વાર 6-6 વાર મુખ્યમંત્રીઓ થયેલા દરરોજ સવારે દિલ્હી જઈને સાંજે પાછા આવી જાય છે. એ કઈ મીડિયાનો વિષય નથી. આ દેશની 100 કરોડની જનતાનો તમે સમય બગાડો છો. તમે એટલે જે લોકો એમ કે આજ મોદીજી દિલ્હી ગઈ તો જવું પડે ભાઈ. હું કોઈ જે કામકાજ કરતો હોય તો અમારે કાર્યાલય જવું પડે, જે સંસ્થા હોય તે સંસ્થા જોડે પણ જવું પડે. એમાં આખો દિવસ એની પાછળ કેમેરા લઈને ફરવાનું આવતું નથી. એ અમારો વિષય નથી કે અમારે ટીકા કરવાનો વિષય નથી, તમારો લુકઆઉટ છે. પણ મારું એટલું કેવું છે કે તમે એવા ઇસ્યુ ઉપર ભલે અમે ખોટા અમને બતાવો, કોંગ્રેસ ખોટી હોય તો તમે કોંગ્રેસને બતાવો કે ભાઈ આ તમારો ઇસ્યુ છે. જેમ બિહારનો ઇસ્યુ થયો તો તમે બિહારનો ઇસ્યુ બતાવો, પણ જોઈએ ગુજરાતનો બતાવજો. પણ સાણંદના અમારા બાજુના ગામમાં થયું તો મેં અહીંયા તમારા સ્ટુડિયોમાં પણ ફોન કરેલા છે કે તમારો પ્રતિનિધિ મોકલો. તમારો પ્રતિનિધિ ગયો તો પણ અને લોકો સમક્ષ એ પ્રશ્ન આવ્યો તો પણ સાણંદ તાલુકાના એક ગામ. બિલકુલ બિલકુલ, મારી વાત આપ સમજો છો? તો આ મિડ ડે મીલ છે, આવડી મોટી જે દુનિયાના 14 દેશોએ સ્વીકારેલી યોજના છે મિડ ડે મીલ. સદનસીબે 1985માં અમારા સિનિયર મોસ્ટ નેતા માધવસિંહ સોલંકીનું એક સ્વપ્નું હતું અને એક વિચાર હતો. એ વિચાર આખા દેશમાં પણ લાગુ થયો અને દુનિયાના 14 દેશોમાં પણ લાગુ થયો. એટલે આજે જે નાના ભૂલકાઓ છે એમના આશીર્વાદ સાંપડશે તો એમને સાંપડશે ગુજરાતની સરકારને. પણ મારી વાત એટલી કહેવી છે કે યોજનાને તમે ભાડો એ બરાબર નહીં. તમે માટલું કાણું નીકળ્યું કે માટલામાં તિરાડ નીકળી અને પછી તમે માટલાવાળાના માલિકને તમે ગાળો દો એ બરાબર નથી. એટલે સવાલ એ છે કે મિડ ડે મીલ હોય કે ભારત સરકારની કોઈ પણ યોજના હોય, પણ એની ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એ રાજ્ય સરકાર હોય છે. એટલે એ સીધે સીધી રાજ્ય સરકારની જવાબદારી થાય. હવે તમે વાત કરી ઇન્ડિયન ઇંગ્લિશની, ભારતીય જનતા પાર્ટી વાળા તો ડબલ સ્ટાન્ડર્ડથી ચાલે છે, બે મોઢાની વાત કરે છે. એટલા માટે કે એક રીતે તો એ સાચા છે, સાચા એ રીતે છે કે અમને અડધા દેશમાં તેમનો જનાધાર જ નથી. હિન્દી રાજ્યોમાં તો ભારતીય જનતા પાર્ટીને કંઈ લેવા દેવા નથી. હિન્દી રાજ્યોમાં ભાજપને કોઈ ઓળખતું નથી. ઇંગ્લિશ રાજ્યોમાં કે જ્યાં હિન્દી નથી ચાલતું, હિન્દી બેટમાં એનો જનાધાર છે. એ તો અમારા ઉત્તરાંચલ ને હિમાચલ પ્રદેશ ને છત્તીસગઢ ને બધું ગુમાઈ ચૂક્યા છે. હવે તૈયારી છે મધ્યપ્રદેશની દિલ્હી, તો જે જગ્યાએ હિન્દી છે ત્યાં, એટલે હિન્દી રાજ્યમાં જાય ત્યાં હિન્દીની વાત કરવાની. પણ આ દેશમાં એમને ખબર નથી ભાજપવાળાને, અને ખબર ના હોય સ્વાભાવિક છે. એટલા માટે કે એમના બાકી આખા દેશમાં કંઈ જવાનું હતું નથી. શિરીષભાઈ શું કહેશો એક રાજકીય વિશેષજ્ઞ તરીકે? કારણ કે અત્યારે જે મુદ્દા ચર્ચાઈ રહ્યા છે નરેન્દ્ર મોદી વર્સિસ રાહુલ ગાંધી, જે હિન્દી ઇંગ્લિશની વાત આવી છે, આ કોઈ મુદ્દા ચર્ચાવા જેવા મુદ્દા છે? ફૂડ સિક્યોરિટી બિલ છે, દેશમાં અત્યારે જે પરિસ્થિતિ, રૂપિયો ગગડી રહ્યો છે, આ રૂપિયા ગગડવાના લીધે ડોલર મજબૂત થયો છે, દેશના નાના ઉદ્યોગો અત્યારે ભાંગી પડ્યા છે, એના કારણે આવનારા દિવસોમાં એક મારી બેકારીનો એક ઉપાર્જન થશે, કારણ કેટલાય લોકો બેકાર થશે. આ એક મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, ઘણા બધા મુદ્દાઓ છે. પણ ના, આજના રાજકીય પક્ષો આ મુદ્દાને લઈને, ચૂંટણીને લઈને, વડાપ્રધાનના પદને લઈને ચર્ચા કરી રહ્યા છે. જયાસિંહની વાત ઉપરથી આપ જાણશો શું પ્રજાને અને મીડિયાને ગુમરાહ કરી રહ્યા છે અત્યારે રાજકીય પક્ષો? નહીં, એવું તો નહીં કહી શકાય. રાજકીય પક્ષો પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે એવું કેવું થોડું રાજકીય પક્ષોને પણ અન્યાય થશે. કંઈક અંશે માધ્યમો પણ ઘણી બધી બાબતોમાં વિશેષ રસ લે છે, એ વાત પણ સ્વીકારવી પડશે, એમાં ના નથી. કેટલાક બહુ ક્ષુલ્લક મુદ્દાઓ છે એને ક્યારેક બહુ વધારે પડતી હાઈપ પણ આપી દેવામાં આવતી હોય છે, એ વાત પણ મહદ અંશે સાચી છે. પણ તમારી એ વાત બિલકુલ સાચી છે કે જે કોર ઇસ્યુઝ છે આ દેશના, એના વિશે જે ક્વોલિટી ટાઈમ મળવો જોઈએ,
મીડિયા ઉપર એ નથી મળતો. એના ઉપર જે ગંભીર ચર્ચાઓ થવી જોઈએ, ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થવી જોઈએ. ભ્રષ્ટાચાર છે, ગરીબી છે, શિક્ષણનો પ્રશ્ન છે, આપણી વિદેશ નીતિનો પ્રશ્ન છે, આપણી આસપાસ આપણી ચારેય આપણા દેશની ચારે બાજુ દુશ્મનો બેઠા છે. બરોબર છે, તમે એક પણ દેશ એવો નથી કે જેની તમે સામે દોસ્તીનો હાથ લંબાવી શકો. ઘણી બધી ગંભીર પરિસ્થિતિઓ છે, આર્થિક પરિસ્થિતિ પણ છે. હમણાં જ મુખ્ય નાણામંત્રી ખુદે કહ્યું કે આપણી પરિસ્થિતિ થોડી ગંભીર છે આર્થિક દ્રષ્ટિએ. તો આવા ઘણા બધા મુદ્દા છે જેના ઉપર ગંભીર ચર્ચાઓ થવી જોઈએ. પણ હું માનું છું કે થોડુંક ટીઆરપી ડ્રીવન મીડિયા હોવાને કારણે, ઇલેક્ટ્રોનિક મીડિયાની ખાસ કરીને વાત કરીએ તો, કેટલાક પોપ્યુલર મુદ્દાઓ છે અને જે પોપ્યુલર ચહેરાઓ જે છે, પછી એ મીડિયાએ બનાવેલા હોય કે પોતે આપમેળે બનેલા હોય, બિલકુલ એને ઉછાળતા રહેવાની જે એક પ્રક્રિયા છે સતત ચાલતી રહે છે. પણ આ માર્કેટ ફોર્સિસને કારણે થાય છે એ તો ચોક્કસપણે આપણે માનવું પડે, અને ચોક્કસપણે એ હું કહીશ કે ગંભીર ચર્ચાને જ અવકાશ છે અને એ જ હોવી જોઈએ. બિલકુલ. શિજુભાઈ, બીજું એક પૂછીશ કે બીજેપીમાં અત્યારે મોદીની નામની ખૂબ જ ચર્ચા છે, મોદીની ટીમ એટલે કે જે આવનારી ચૂંટણીમાં જે કમિટીઓ રચાવાની છે ચૂંટણીને લઈને, મોદીની કમિટી આ નામ આવી રહ્યું છે. ક્યાંક જે પક્ષના સિનિયર નેતાઓ છે મોદીને હજુ સ્વીકારી નથી રહ્યા, આની પાછળનું શું કારણ? નહીં જુઓ, આમાં એક બહુ સ્પષ્ટ વસ્તુ છે કે જ્યારે તમે મોદીની કમિટી એવું કહો છો, મોદી નરેન્દ્રભાઈને જે જવાબદારી આપવામાં આવી છે રાષ્ટ્રીય કક્ષાએ પ્રચાર પ્રસારની જવાબદારી આપી છે, અને એના માટે એ માત્ર એકલા બધી જગ્યાએ જવાના નથી, એમની સાથે જે એમની કોર ટીમ હશે એ ટીમનું ચયન એ કરશે. અને જે તે રાજ્યમાં, દાખલા તરીકે હવે આ 5 રાજ્યોની ચૂંટણી હમણાં આવશે, તો આ સેમિફાઇનલ છે, ફાઇનલ તો 2014 મેમાં આવશે, એ પહેલા સેમિફાઇનલ આવશે. તો સેમિફાઇનલમાં પહેલા તો એમણે પરફોર્મ કરવું પડશે, અને એના માટે એમણે જે સાથીઓની પસંદગી કરશે એ સાથીઓ અને એ બંને કોઓર્ડિનેટ કરી અને અલગ અલગ માધ્યમો, સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે બીજા જે કંઈ પરંપરાગત પ્રચારના માધ્યમો. આ ચૂંટણી જે થવાની છે એ મોદી વર્સિસ યુપીએ થવાની છે? ના, હું એવું નથી માનતો. મેં અગાઉ પણ કહ્યું કે હંમેશા ચૂંટણી છે એ બે પાર્ટી વચ્ચે કે બેથી વધારે પાર્ટીઓ વચ્ચે જ થતી હોય છે. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ, વિધાનસભામાં જે મોડેલ સફળ થયું છે એ મોડેલ દેશ આખામાં લોકસભામાં સફળ થાય એવું જરૂરી નથી. હા, એવું ચોક્કસપણે બને કે નરેન્દ્રભાઈએ જે વિકાસની વાત કરી છે કે એ જે ગુજરાત મોડેલ કહેવામાં આવે છે એને ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ પોતે એ કામ કરવાના છે પ્રચારનું, એટલે પ્રોપેગેટ કરી શકે, કારણ કે પોતે એમણે કર્યું છે એટલે એને આખા દેશમાં પ્રોપેગેટ કરી શકાય એમને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવીને. પણ એ જ વસ્તુ સફળ થાય એવું જરૂરી નથી. જરાસી, વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આજે ઉદ્ધવ ઠાકરેએ તો કીધું કે એનડીએમાં તો ઘણા ક્રેડિબલ ચહેરા છે, વિશ્વસનીય ચહેરાઓ છે, યુપીએમાં કેટલા છે? યુપીએમાં તો અમારે એવું કોઈ હરીફ જ નથી. એટલા માટે કે આખી પાર્ટીમાં અમારી તો વર્ષોથી એક સિસ્ટમ છે કે લોકો જે સાંસદો ચૂંટી અને મોકલે લોકસભામાં, એ ચૂંટાયેલા સાંસદો નક્કી કરશે કે કોણ ચૂંટાય છે. ચૂંટાયા પછી લોકશાહી, સંપૂર્ણ લોકશાહી કોંગ્રેસમાં છે. કોંગ્રેસમાં ક્યારેય કોઈ ઉપરથી ઠોકી બેસવામાં આવે એવી થિયરી હોતી જ નથી. ચૂંટાયા પછી ચૂંટાયેલા સંસદીય દળ હોય તો સીપીપીની મીટિંગ થાય, અને ધારાસભા હોય તો સીએલપીની મીટિંગ થાય. એ મીટિંગમાં ઓબ્ઝર્વર આવી અને એમની સેન્સ લે છે, સેન્સ લીધા પછી એ નામ દિલ્હી જાય, દિલ્હી ગયા પછી નક્કી થાય. એટલે બહુ સંપૂર્ણ પારદર્શક લોકશાહી પદ્ધતિથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન નક્કી કરવામાં આવે છે. તમે જુઓ કે બધા જ સંસદ સભ્યો 2004માં એટલો બધો લોકજોવા ઉભો થયો હતો, તમે જાણો છો કે સંસદ સભ્યો બધાએ રાજીનામું આપવાની ધમકી આપી હતી, ફરીથી ચૂંટણી આવે એવી સ્થિતિ ઉભી થઈ હતી, અમે પાર્ટી છોડી દઈશું. એટલો લોકજોવાળ આખા દેશમાં ચૂંટણીના બીજા ત્રીજા દિવસે પરિણામો આવ્યા પછી, એટલો લોકજોવાળ ઉભા થયા પછી પણ સોનિયા ગાંધીએ ના પાડી દી વટકે સાથ. તમને જ પૂછો કે કેટલી ગલગલીઓ થાય છે મનમાં મુખ્યમંત્રી થવાની, વડાપ્રધાન થવાની. ખાલી કોઈ આમ ભાવિ પીએમ કે પીએમ ઇન વેટિંગ કે તો કેટલા બધા લડ્ડુ મનમાં ફૂટે છે. બિલકુલ, લડ્ડુ કોના મનમાં કેટલા ફૂટે છે આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ હજી ચૂંટણીની તારીખ નક્કી નથી થઈ, ક્યારે ચૂંટણી થશે તે નક્કી નથી થયું, પરંતુ અત્યારે કહી શકાય કે સ્ટેડિયમમાં ટિકિટો જરૂરથી વેચાઈ ગઈ છે, માહોલ ગરમાયો છે જરૂર. અને આ ચર્ચામાં ભાગ લેવા માટે જયરાજભાઈ અને સિદ્ધેશભાઈ બંને હાજર રહ્યા, અમારા મહેમાન બન્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આથી આજની ચર્ચા, આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.